એ વાત સર્વવિદિત છે કે કવિતા જો સમજી ના શકાય તો માણી ના શકાય. ગુજરાતી ભાષાના સારસ્વત નિરંજન ભગત, અંગ્રેજી ભાષાના કવિ ટીએસ એલિયટ અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરને વાંચવાની શરૂઆત કરે છે. ગૂઢ સાંકેતિક શૈલીમાં લખાયેલી એલિયટની કવિતાઓ પ્રથમ પ્રયાસે સમજવામાં અઘરી લાગતા ભગત સાહેબ એમના વિવેચકોને વાંચે છે, જેમના વિવેચનના આધારે તેઓ એલિયટની મુખ્ય કવિતાઓ નામે ધ વેસ્ટલેન્ડ અને ફોર ક્વાર્ટેટ્સનો ઊંડો અભ્યાસ કરવા પ્રેરાય છે. અને એ દરમિયાન આ કાવ્યોને સમજવા હાંસિયા નોંધો એટલે કે માર્જિનલિયા ટાંકતા જાય છે. આ પ્રક્રિયા તેમને કવિતાઓનો આનંદ માણવા સહાયરૂપ બને છે. પછી તો આ કાવ્યો અનેક વાર વાંચી દરેક વખતે નવો કાવ્યાર્થ પામી રસ તરબોળ થતા જાય છે. એવી જ રીતે ટાગોરની કવિતાઓને માણવા પ્રથમ બંગાળી શીખે છે અને ગીતાંજલિ તેમજ પદ્યનાટિકા ચિત્રાંગદાનો ઊંડો અભ્યાસ કરે છે. ચિત્રાંગદાથી ભગત સાહેબ પ્રભાવિત થઈ તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે અને એ પણ કૃતિના મૂળ બંગાળી છંદ પયાર પરથી મળતા આવતા ગુજરાતી છંદ બનવેલીમાં. સાથે જ આ નાટિકાનો ઊંડાણપૂર્વક કરેલ અભ્યાસ લેખ તૈયાર કરે છે, જે કૃતિને માણવા માટે ઉપયોગી થઈ રહે છે. ટીએસ એલિયટના પ્રચલિત કાવ્યો ધ વેસ્ટલેન્ડ અને ફોર ક્વાર્ટેટ્સ તેમજ રવિન્દ્રનાથ ટાગોરની પદ્યનાટિકા ચિત્રાંગદા પર ભગત સાહેબની આ માર્જિનલિયા પ્રસ્તુત છે પુસ્તક સ્વરૂપે, જેનું શીર્ષક છે ટેક્સ્ચ્યુઅલ સ્ટડી. નિરંજન ભગતના રસિકો અને એમની નિકટતાથી જાણનારા સુજ્ઞ વાચકો માટે એમના જ સુવર્ણ અક્ષરોમાં ટંકાયેલી નોંધો સાથેનું આ પુસ્તક કલેક્ટર્સ એડિશન છે. ટેક્સ્ચ્યુઅલ સ્ટડી નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.